नमस्कार दोस्तों, आज आपणे धोरण 4 ना कोहू एटले के गुजराती विषयना पाठ नंबर 9 कमळ जळ कमळ जळ कमळ जळ कमळ ना भाग 1 नो संपूर्ण सॉल्यूशन साथे अभ्यास करीशो। चालो गाइए गीतडू। अहीं आपणे सरस मजानुं एक गीत आपेलुं छे, तो आ गीतने तमारे गावानुं छे, सांभळवानुं छे अने समजवानुं छे। धमा चकड़ी धमा चकड़ी धमा चकड़ी मारू नाम, डायू डायू करवानू के कहवानू ये तारू काम। सीधा रस्ते वाका चुका, पगला मांडू लांबा टूका, पान वेणु भीना सुका, भेगा करू डाळी ठूठा। पूछो नहीं ए बधानू शू छे हवे मारे काम, धमा चकड़ी धमा चकड़ी धमा चकड़ी मारू नाम। आटा मारू आड़ा आवड़ा, कपड़ा पहेरू ऊंधा सवड़ा, पथरा वेणु गोल लिस्सा, मणका थी हूँ भरू खिस्सा। पूछो नहीं ए बधानु शू छे हवे मारे काम, धम्मा चकड़ी धम्मा चकड़ी धम्मा चकड़ी मारू नाम, डाहियू डाहियू कहवानु के कहवानु ये तारू काम। दोस्तों, आ कविता नीता रामैयाए लखेली छे। पोस्टर जुओ, समझो, सावचेत अने निडर बनो। दोस्तों, तमे घणा बधा प्रकारना साप तो जोया ज हशे, तो चालो आ साप विषे आपणे बीजी पण केटलीक माहिती मेळवीए। दोस्तों, तमे जेटला पण साप जुओ छो ते बधा ज साप झेरी नथी होता, मोटा भागना साप तो बिनझेरी होय छे, एटले के आपणने करडे तो आपणने कोई नुकसान थतुं होतुं नथी। परंतु घणा साप एवा पण होय के जे झेरी होय छे, तो एनाथी आपणे सावचेत पण रहेवानी जरूर होय छे। जो अहीं आपणने जे पहेलो फोटो आपेलो छे તે સાપને અંગ્રેજીમાં ટ્રિંકેટ કહેવામાં આવે છે અને ગુજરાતીમાં આપણે તેને રૂપ સુંદરી કહીએ છીએ। આ સાપ બિનઝેરી છે। ત્યાર પછી આ જે બીજો ફોટો આપેલો છે તે ગ્રીન કેલબેક છે, તેને અંગ્રેજીમાં ગ્રીન કેલબેક કહેવામાં આવે છે અને તે લીલા રંગનો હોવાથી ગુજરાતીમાં આપણે તેને લીલવો કહીએ છીએ। ત્યાર પછી ત્રીજો જે સાપ છે તે તો તમે બધાએ જોયો હશે, બરાબર ને? તેને અંગ્રેજીમાં કોબરા કહેવામાં આવે છે, જ્યારે ગુજરાતીમાં આપણે તેને નાગ કહીએ છીએ, જે મદારી પાસે પણ હોય છે। તો આ જે સાપ હોય તે ઝેરી હોય છે, આનાથી આપણે વધારે સાવચેત રહેવાની જરૂર હોય છે। ત્યાર પછી અહીં જે ચિત્ર આપેલું છે તે સાપનું નામ છે રેડ સ્નેક, તે બિનઝેરી હોય છે, ગુજરાતીમાં આપણે તેને ધામણ તરીકે ઓળખીએ છીએ। ત્યાર પછી અહીં જે ચિત્ર આપેલું છે તે છે વૂપ સ્નેક, એટલે કે તેને ગુજરાતીમાં આપણે વરુંધતી કહીએ છીએ, એ સાપ પણ બિનઝેરી હોય છે। ત્યાર પછી સો સ્કેલ, એટલે કે ગુજરાતીમાં આપણે તેને ફુરસો કહીએ છીએ, આ સાપ પણ ઝેરી હોય છે કોબરાની જેમ જ, તો એનાથી પણ આપણે સાવચેત રહેવું જોઈએ। ત્યાર પછી આપેલું છે રેડ સેન્ટ બો, જે બિનઝેરી હોય છે, જેને આપણે આંધળી ચાકળણ તરીકે પણ ઓળખીએ છીએ। ચાલો ત્યાર પછી જુઓ, અહીં આપણને શું કહ્યું છે કે તમારા ઘરે તમારા નાના ભાઈ બહેન હોય તે જ્યારે વાક્યો બોલવાનો પ્રયત્ન કરતા હોય તો વાક્યો એકદમ ગ્રામેટિકલી, એટલે કે વ્યાકરણની દ્રષ્ટિએ બરાબર બનતું નથી, બરાબર? એની અંદર ઘણી બધી મિસ્ટેક હોય છે, શબ્દો આડા અવળા થઈ ગયેલા હોય છે। તો આવા વાક્યોને આપણે સારી રીતે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે। જુઓ, અહીં આપણને ઉદાહરણ પણ આપેલું છે કે મમ્મીએ શીરો ભાવે મને મારી બહુ બનાવેલો છે। હવે આ શબ્દો આડા અવળા થઈ ગયા છે, તો આપણે તેને યોગ્ય રીતે બનાવવું હોય તો આ પ્રમાણે બને, મને મારી મમ્મીએ બનાવેલો શીરો બહુ ભાવે છે। તો આવા કેટલાક વાક્યો આપેલા છે જેને આપણે સાચા બનાવવાનો પ્રયત્ન કરીએ। જો બહુ બીક લાગે છે કૂતરા જોડે રમવામાં, તો વાક્ય આ પ્રમાણે બને, કૂતરા જોડે રમવામાં બહુ બીક લાગે છે। બીજું, મજા પડી અગર પાટો મને રમવાની, તો જોઈએ ઉત્તર, મને તો અગર પાટો રમવાની મજા પડી। ત્યાર પછી ત્રીજું, તમે માટે ખેતરમાંથી શું મારા લાવ્યા, તો જોઈએ ઉત્તર, તમે મારા માટે ખેતરમાંથી શું લાવ્યા। ચોથું, રમકડા મારા સંતાડી તમે દીધા, તો જોઈએ ઉત્તર, તમે મારા રમકડા સંતાડી દીધા। પાંચમું, નિશાળમાં હું જવાનો કે જવાની, મોટી મોટી નથી ભણવા થઈને, તો સાચું વાક્ય આ પ્રમાણે બનશે, હું મોટો કે મોટી થઈને નિશાળમાં ભણવા જવાનો કે જવાની નથી। ત્યાર પછી આગળ, માખણ મિત્ર મટુકી સંવાદ સાંભળો વાંચો અને ભજવો,
બાળ દોસ્તો, તમે કૃષ્ણ અને યશોદા મૈયાની વાર્તા તો જરૂર સાંભળી હશે, અથવા તો ટીવી ઉપર તમે આ નાટક જરૂરથી જોયું હશે, બરાબર ને? તો અહીં પણ આપણને શ્રી કૃષ્ણ, બલરામ અને યશોદા મૈયાનો એક સંવાદ આપેલો છે. તો આ સંવાદને આપણે સાંભળવાનો છે, સમજવાનો છે, અને ત્યાર પછી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર પણ આપણે મેળવવાનો પ્રયત્ન કરીશું. જુઓ, માતા યશોદા કહે, અરે લાલા, સાંભળે છે? લાલા એટલે કે શ્રી કૃષ્ણને કહે છે, તારી રોજની ફરિયાદોથી હું કંટાળી ગઈ છું. હવે માતા યશોદા શું કહે શ્રી કૃષ્ણને કે તારી રોજ રોજ કેટલી ફરિયાદો આવે છે, હવે આ ફરિયાદો સાંભળી સાંભળીને તો હું પણ થાકી ગઈ છું. તો કૃષ્ણ કહે, અરે મારી માડી, માડી એટલે કે માતા, ફરીથી ફરિયાદ આવી, આ ગોપીઓ મને સુખેથી રહેવા જ નથી દેતી. જો કાનો શું કહે છે કે આ ગોપીઓ મારી ફરિયાદ કરી કરીને મને સુખ અને ચેનથી રહેવા જ નથી દેતી, મારી ખોટી ફરિયાદો કર્યા કરે છે. માતા યશોદા કહે, ઓ હો હો, હેરાન તો તું ગોપીઓને કરે છે. તો જો માતા યશોદા શું કહે, એક તો તું ગોપીઓને હેરાન કરે અને તું પાછો તેની ઉપર જ તે આરોપ લગાવે છે. કૃષ્ણ કહે, અરે એવું તે હોયમાં, અમે બંને ભાઈઓ તો રોજ સવારથી સાંજ ગાયો ચરાવવા જઈએ છીએ, બોલ ગોપીઓને ક્યારે હેરાન કરીએ? તો કૃષ્ણ પોતાના બચાવમાં કહે છે કે હું અને મોટા ભાઈ એટલે કે બલરામ, અમે બંને તો રોજ સવારથી સાંજ સુધી તો ગાયો ચરાવવા માટે જતા રહીએ છીએ, તો ગોપીઓને હેરાનવાળી ક્યારે કરીએ? તો યશોદા કહે, આજે બધી ગોપીઓએ આવીને ફરિયાદ કરી કે કનૈયાએ કાંકરા મારીને એમની માખણની મટુકીઓ ફોડી નાખી. એટલું જ નહીં, ઘરે શિકામાં રાખેલું દહીં અને માખણ પણ ખાઈ ગયો. કનૈયા, તું આવા તોફાન કેમ કરે છે? દીકરા, તમે પણ ઘરે ઘણા બધા તોફાન કરતા હશો, એવી રીતે કૃષ્ણ પણ નટખટ હતા એટલે ઘણા બધા તોફાન કરતા. જુઓ તેણે શું કર્યું હતું, તો કે ગોપીઓના જે મટકાઓ હોય છે માખણ અને દહીં ભરેલા, તેને કાંકરી મારીને ફોડી નાખ્યા અને ઘરે પણ શિકામાં જે દહીં અને માખણ હોય એ પણ બધું ખાઈ ગયા હતા. કૃષ્ણ કહે, ગોપીઓ ખોટું બોલે છે, માં પૂછ મોટા ભાઈને. જો તો શ્રી કૃષ્ણ યશોદા માતાને સમજાવતા કહે છે કે આ ગોપીઓ અહીં આવી અને તને ખોટું કહી જાય છે, અમે એવું કશું જ કર્યું નથી, તું મોટા ભાઈને જ પૂછી લેને. બલભદ્ર એટલે કે શ્રી કૃષ્ણના મોટા ભાઈનું નામ બલભદ્ર હતું. તો બલભદ્ર કહે, કનૈયાની વાત સાચી છે માં, નંદ બાબાના ઘરે દહીં માખણની ક્યાં ખોટ છે કે અમારે બીજાના ઘરે ચોરી કરવા જવી પડે. તો બલભદ્ર શું કહે કે કનૈયો એકદમ સાચું કહે છે. હવે નંદ બાબા એટલે કોણ? તો કે શ્રી કૃષ્ણના પિતાજી. તો શ્રી કૃષ્ણના પિતાજી જે નંદ બાબા છે, એના ઘરે વળી દહીં અને માખણની ક્યાં ખોટ છે, બરાબર? એટલે કે એના ઘરે દહીં અને માખણ ક્યાં ઓછા છે કે અમારે બીજાના ઘરે ચોરી કરવા માટે જવું પડે. કૃષ્ણ કહે, તું સાવ ભોળી છે માવડી, હું વળી માખણની ચોરી કરું? તો કૃષ્ણ વળી પોતાના બચાવમાં કહે છે કે માતા, તું સાવ ભોળી છે એટલે તને બધા આવીને ફરિયાદ કરે છે, હું વળી માખણની ચોરી થોડો કરું? યશોદા ગુસ્સે થઈ જાય છે, તો શું ગોપીઓ ખોટું બોલે છે? પેલી રમાના ઘરે શિકામાંથી માખણ ખાતા તને રેવાબાએ પણ જોયો હતો, બોલ આ વાત સાચી કે ખોટી? યશોદા માતા ગુસ્સે થઈને શ્રી કૃષ્ણને કહે છે. તો કૃષ્ણ કહે, અડધી સાચી ને અડધી ખોટી. જો કૃષ્ણ પોતાના બચાવમાં શું કહે છે કે આ રેવાબાવાળી જે વાત છે તે અડધી ખોટી અને અડધી સાચી છે. શિકામાંથી માખણ મેં લીધું હતું, પણ એ તો રમા માસીના દીકરાને જ ખવડાવતો હતો, મેં ખાધું નથી. એ બિચારો શિકા સુધી પહોંચી ન શકે એટલે અમે ભાઈબંધો એને મદદ કરતા હતા. તને ન મનાતું હોય તો પૂછા મોટા ભાઈને, એ પણ અમારી સાથે હતા. બલભદ્ર કહે, કાનુડાની વાત સાચી છે બા, તારી જેમ આ બધી ગોપીઓ પોતાના બાળકોને માખણ નથી ખવડાવતી, એ તો મથુરાની બજારમાં વેચી નાખે છે. જો બલભદ્ર શું કહે છે કે કાનુડો એકદમ સાચું બોલે છે, આ ગોપીઓ તેના બાળકોને માખણ નથી ખવડાવતી એટલે આ બધા બાળકો છે તે ચોરી ચૂપીથી આ માખણ ખાવાનો પ્રયત્ન કરે છે અને અમે તેમને મદદ કરીએ છીએ. કૃષ્ણ કહે, નહીં તો શું, ઘરના છોકરાને ભૂખ્યા રાખવાના કઈ? ગાયો ગોકુળની, ગોવાળ ગોકુળના, ગોપીઓ ગોકુળની અને દહીં અને માખણ મથુરાના, આવું તો ન ચાલે ને બા. યશોદા કહે, એમ વાત છે, આવવા દે બધી કાબરોને, મારા દીકરા ઉપર ખોટું આળ લગાવે છે, હવે એમની વાત છે. તો યશોદા માતા પણ શ્રી કૃષ્ણની વાત સાથે છેલ્લે સહમત થઈ જાય છે અને કહે છે કે હવે તું આ ગોપીઓને આવવા દે, હવે હું એની પણ વાત લઉં છું. વાતચીત. તો આપણે અહીં જે સંવાદ જોયો એના ઉપરથી કેટલીક વાતચીત કરીએ. પહેલો સવાલ, તમે કેવા કેવા તોફાન કરો છો? તો જોઈએ ઉત્તર. હું જાત જાતના તોફાન કરું છું, જેમ કે સંતાઈ જવું, દૂધ ઢોળી નાખવું, વસ્તુ છૂટી ફેંકવી,
પુસ્તકોમાંના ચિત્રો પેન્સિલથી વિચિત્ર બનાવવા, નાના છોકરાને ભજવવા, દિવાલ પર લીટા કરવા, કૂતરાની પૂંછડી ખેંચવી વગેરે જેવા તોફાન કરો છો. બીજો સવાલ, તમારા તોફાન વિશે કોણ કોણ તમારા મમ્મી પપ્પાને ફરિયાદ કરે છે? ઉત્તર, તો મારા તોફાન વિશે મારા પડોશીઓ, મારા ભાઈ બહેન, મારી શાળાના શિક્ષકો, મારા મમ્મી પપ્પાને ફરિયાદ કરે છે. ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ, તમારા મમ્મી પપ્પા મોટે ભાગે એ ફરિયાદો માની લે છે, એ ફરિયાદ કરનારને શું કહે છે? ઉત્તર, મારા મમ્મી પપ્પા મોટે ભાગે એ ફરિયાદો માની લે છે, એ ફરિયાદ કરનારની ક્ષમા માંગે છે અને મને તે જ વખતે શિક્ષા કરવાની સલાહ આપે છે, મને પણ ડાહ્યા થવાની શિખામણ આપે છે. ચોથો સવાલ, મમ્મી પપ્પા ખીજાય ત્યારે તમે શું કરો છો? ઉત્તર, મમ્મી પપ્પા ખીજાય ત્યારે હું મારા બે કાન પકડીને તેઓને સોરી કહું છું અને હવે તોફાન નહીં કરું એવી ખાતરી પણ તેમને આપું છું. પાંચમો સવાલ, મમ્મી પપ્પા ખીજાય ત્યારે તમારો બચાવ કોણ કરે છે અને કેવી રીતે? ઉત્તર, મમ્મી પપ્પા ખીજાય ત્યારે મારા દાદી મારો બચાવ કરે છે. કહે છે કે છોકરા તો તોફાન કરે, છોકરા તોફાન નહીં કરે તો શું તમે તોફાન કરવાના છો? પછી મને પણ ધીમેથી તોફાન ન કરવાનું સમજાવે છે. છઠ્ઠો સવાલ, તમારા વિશે ફરિયાદ થાય એ મોટા ભાગે સાચી હોય છે કે ખોટી, તમને એવું કેમ લાગે છે? ઉત્તર, મારા વિશે ફરિયાદ થાય એ મોટા ભાગે સાચી જ હોય છે, મને એવું લાગે છે, કારણ કે તેનાથી કોઈકને કંઈક નુકસાન થાય છે, કોઈક હેરાન થાય છે અને કોઈકની લાગણી પણ દુભાય છે. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો સવાલ, યશોદાને કોણ ફરિયાદ કરે છે? ઉત્તર, યશોદાને ગોપીઓ ફરિયાદ કરે છે. બીજો સવાલ, ગોપીઓ કૃષ્ણની ફરિયાદ શા માટે કરે છે? ઉત્તર, ગોપીઓ કૃષ્ણની ફરિયાદ કરે છે કારણ કે કૃષ્ણ કાંકરા મારીને ગોપીઓની માખણની મટુકીઓ ફોડી નાખે છે, એટલું જ નહીં તેમના ઘરે સિક્કામાં રાખેલું દહીં અને માખણ પણ ખાઈ જાય છે. ત્યાર પછી ત્રીજો સવાલ, કૃષ્ણનો બચાવ કોણ કરે છે? ઉત્તર, કૃષ્ણનો બચાવ બલભદ્ર કરે છે. ચોથો સવાલ, કૃષ્ણ ગોપીઓનું માખણ શા માટે ચોરે છે? ઉત્તર, કૃષ્ણ ગોપીઓનું માખણ એમના ભાઈબંધોને ખવડાવવા માટે ચોરે છે. પાંચમો સવાલ, કૃષ્ણના બાપુજીનું નામ શું છે? ઉત્તર, કૃષ્ણના બાપુજીનું નામ વાસુદેવ છે. છઠ્ઠો સવાલ, ગોપીઓ માખણ દહીં ક્યાં વેચવા જાય છે? ઉત્તર, ગોપીઓ માખણ અને દહીં વેચવા મથુરા જાય છે. જોડીમાં રમો, કોઠો જુઓ, કોઠાના ત્રણ ઊભા ખાનામાંથી એક એક ભાગ પસંદ કરીને વાક્ય બનાવો. આ કાર્ય તમારા મિત્ર સાથે મળીને કરો અને સંવાદની વિગત પ્રમાણે આખા વર્ગમાં જેમના સૌથી વધુ સાચા વાક્યો બને તે ટુકડી વિજેતા ગણાશે. જો અહીંયા આપણને ઉદાહરણ પણ આપેલું છે કે ગામ લોકો બાળકોના તોફાનથી કંટાળી ગયા હતા, તો સંવાદમાં આ વાક્ય નથી તો એના માટે શૂન્ય પોઈન્ટ મળશે. ગોવાળ આખો દિવસ ગાયો ચારે છે, આ વાક્ય સંવાદની વિગત પ્રમાણે સાચું છે, તેથી તેનો એક પોઈન્ટ મળશે. તો આવી રીતે આપણે આ રમત રમવાની છે. તો જુઓ, સર્વપ્રથમ તો ગામ લોકો કૃષ્ણથી કંટાળી ગયા હતા એવું વાક્ય આપેલું છે એક બનાવીને અહીં, અને અહીં આપણને ત્રણ કોષ્ટક એટલે કે ત્રણ ઊભા ખાના આપેલા છે, તેમાંથી આપણે શબ્દો પસંદ કરીને વાક્ય બનાવવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ આપણે વાક્યો. પહેલું વાક્ય, ઠંડા પાણીમાં નાહવાની ખૂબ મજા પડે. બીજું વાક્ય, ગોપીઓ મથુરામાં માખણ વેચે છે. ત્રીજું, બલભદ્ર અને ગોવાળોને માખણ બહુ ભાવે છે. ચોથું, બલભદ્ર કૃષ્ણથી મોટા છે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. અહીં કહ્યું છે કે ઝેરી સાપથી બધા બીવે, માત્ર કાનો ન બીવે. તમને ખબર છે કાનો કા નો બીવે, એટલે કે કાનો કેમ નથી બીતો એ તમને ખબર છે? તો જોઈએ ઉત્તર, ઝેરી સાપથી બધા બીવે એટલે કે ડરે, માત્ર કાનો ન બીવે. એનું કારણ શું હતું? તો કારણ કે કાનો સાવચેત અને નીડર હતો. એક તો આપણે સાવચેતી રાખવી જોઈએ અને બીજું કે આપણે નીડર પણ બનવું જોઈએ. નાગ માથે નટવર. બાળ દોસ્તો, તમે શ્રી કૃષ્ણના જીવનનો એક માખણવાળો પ્રસંગ અહીં જોયો, તો હવે આપણે શ્રી કૃષ્ણના જીવનનો એક બીજો પ્રસંગ પણ અહીં જોવાનો છે અને તેનું નામ છે નાગ માથે નટવર, એટલે કે નાગની ઉપર શ્રી કૃષ્ણ. જોઈએ, ગોકુળ એક સરસ મજાનું ગામ હતું.
એ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય, વ્યવસાય એટલે કે ધંધો, પશુપાલન અને દૂધ ઉત્પાદન. પશુપાલન એટલે કે પશુઓને પાળવા અને તેમાંથી દૂધ મેળવવું. લોકો ગાયો રાખે, ગાયના દૂધમાંથી દહીં, માખણ, ઘી વગેરે બનાવે અને પછી તેને મથુરામાં વેચે. ગામના છોકરાઓ દરરોજ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા માટે જંગલમાં જતા રહેતા. ગાયો ચરતી હોય એ સમયે આ છોકરાઓ એકદમ નવરા હોય એટલે એ લોકો ભેગા બેસીને જાત જાતની વાતો કરે, ઘરેથી લાવેલું ભાથું વેચીને ખાય અને મજા કરે. આવી રીતે આખો દિવસ તેઓ પસાર કરે. ક્યારેક યમુનાના કાંઠે જુદી જુદી રમતો પણ રમે. યમુના બહુ જ ઊંડી અને તોફાની નદી હતી. આટલું ઓછું હોય એમ એમાં એક કાલીય નાગ રહે અને આ નાગ બહુ ઝેરી હતો. નાગના ઝેરના લીધે એટલા ભાગનું પાણી પણ ઝેરી થઈ ગયેલું. એટલે કે નાગ ઝેરી હતો તો નાગ જે ભાગમાં રહેતો હતો યમુના નદીના એ ભાગનું પાણી પણ ઝેરી થઈ ગયું હતું. એટલે ગોવાળો રમતી વખતે કાલીય નાગ જ્યાં રહે છે એ ધરાથી દૂર જ રહે, કારણ કે જો આ નાગ તેમને કરડી જાય તો તેઓનું મૃત્યુ પણ થઈ શકે અથવા તો નુકસાન પણ થઈ શકે. અહીં તમે જોઈ શકો છો કે આ બાળકો જે છે તે આ જે યમુના નદી છે તેના કિનારે કંઈક રમી રહ્યા છે દડાની મદદથી. તો જુઓ, એક દિવસની વાત છે, બધા ભેરુઓ, ભેરુઓ એટલે કે બધા શ્રી કૃષ્ણના સાથીઓ નદી કાંઠે ગેડી દડો રમતા હતા. હવે આ ગેડી દડોની જે રમત હોય છે તે આપણી ક્રિકેટ અથવા તો હોકીની રમત જેવી જ હોય છે. કાલીય નાગની બીકને લીધે સૌ ભેરુઓએ એવો નિયમ બનાવેલો કે જે કોઈ ખેલાડીને લીધે દડો નદીમાં જાય એ જ ખેલાડીએ દડો લઈ આવવાનો. અને રમતા રમતા કૃષ્ણનો દાવ આવ્યો. કૃષ્ણ તો જોરથી દડાને ફટકાર્યો એટલે દડો જઈને પડ્યો સીધો નદીની વચોવચ. બધા મિત્રો ચિંતાતુર થઈ ગયા કે હવે શું થશે, આ દડો લેવા માટે કોણ જશે, કિનારાની પાસે ક્યાંક થોડા પાણીમાં દડો જાય તો લઈ અવાય, પણ આવા ઊંડા ધરાની અંદર કોણ જાય અને આ ઊંડા ધરામાંથી દડો કોણ પાછો લઈ આવે. એક મિત્રએ કહ્યું કે નિયમ એટલે તો નિયમ, જેણે નાખ્યો હોય એને જ જવું પડે. તો કનૈયાએ દડો નાખ્યો હતો તો કનૈયાએ જ દડો લેવા માટે જવું પડે. બાકીના ભેરુઓ અંદરો અંદર ગણગણાટ કરવા લાગ્યા. કોઈ કહે કૃષ્ણએ જ જવું પડે, તો કોઈક વળી કહે પણ આ તો જીવનું જોખમ કહેવાય, દડો નદીની બરાબર વચ્ચે છે, ત્યાં થોડું દડો લેવા માટે જવાતું હશે. તો વળી ત્રીજા મિત્રએ વચલો રસ્તો સૂચવ્યો કે કાલે કાનુડો નવો દડો લેતો આવે, આ દડો ભલે કાળી નાગના ઘરે રહેતો એટલે કે દડો આપણે લેવા પણ નથી જવો અને આપણને કોઈ નુકસાન થાય એવું કાર્ય પણ આપણે નથી કરવું, કાનુડાને કહેશું કે તે કાલે નવો દડો લેતો આવશે. તો ગોવાળોની ચર્ચામાં થોડોક સમય વીત્યો ત્યાં તો દડો ડૂબવા પણ લાગ્યો, એટલે કે આ દડો છે તે હવે ધીમે ધીમે પાણીની અંદર ડૂબવા લાગ્યો હતો. ત્યાં એક ગોવાળે કહ્યું, હંસ હવે દડો દેખાશે જ નહીં એટલે કાનાએ નદીમાં પણ જવું નહીં પડે. એક બે મિત્રો તો રડવા જેવા થઈ ગયા. એમણે કહ્યું, રહેવા દો ભાઈ, અમે કનૈયાનો જીવ જોખમમાં ન મુકાય. છેવટે બધા મિત્રોએ નક્કી કર્યું કે આ દડો ભલે ગયો નદીમાં, કાલે બીજા નવા દડાથી રમીશું. તો આ બધા જ મિત્રોએ છેલ્લે નક્કી કર્યું કે આ દડો હવે ભલે નદીમાં જ રહ્યો, આપણે આવતીકાલે નવો દડો બનાવીશું અને નવા દડાથી રમીશું, આપણા મિત્રનો જીવ આપણે જોખમમાં ન મૂકી શકીએ. કૃષ્ણ અને બલભદ્ર બધા ગોવાળોની વાત સાંભળતા હતા પણ કંઈ બોલતા નહોતા. ત્યાં અચાનક જ કૃષ્ણએ કહ્યું, હું જઈશ અને એ જ દડો લઈ આવીશ. કેટલાક મિત્રોએ ના પાડી. એક મિત્રએ બલભદ્રને કહ્યું, તમે ના પાડો એને, આવું ગાંડું સાહસ ન કરાય, એ મોટા ભાઈની વાત નહીં ટાળે. બલભદ્રએ હસીને કહ્યું, કાનુડાને એક જ જણ વારી શકે અને એ કાનુડો પોતે. હવે આ બધા મિત્રો વાતો કરતા હતા ત્યારે કાનુડો અને બલભદ્ર બધાની વાતો શાંતિથી સાંભળતા હતા. અને પછી કાનુડાએ કહ્યું કે હું જઈશ અને એ જ દડો હું પાછો લઈ આવીશ. ત્યારે કેટલાક મિત્રોએ તેને સમજાવ્યો કે ભાઈ આપણે એ દડો લેવા નથી જવું. ત્યારે એક મિત્રએ બલભદ્રને કહ્યું કે તમે ના પાડો, તમારા મોટા ભાઈ, તમે તેના મોટા ભાઈ છો, તમારી વાતે જરૂર માનશે. ત્યારે બલભદ્ર કહે છે, એ તો કાનુડો છે અને કાનુડો તો એક જ વ્યક્તિની વાત માને અને તે કાનુડાની પોતાની, એણે નક્કી કર્યું છે એટલે કરીને જ રહેશે, એણે નક્કી કર્યું છે એટલે એ જ થશે. બધા ગોવાળિયા તો ખૂબ ચિંતાતુર થઈ ગયા, બધાને ખૂબ ચિંતા થવા લાગી, ડરી ગયા.
ना ना करता रह्या बधा, पण आ तो कांजी कानूडो, एणे तो नदीमां झंपलाव्यो, एटले के नदीनी अंदर कूदको मार्यो। कृष्ण नदीमां पड्या ए वखते तो दड़ो डूबी पण गयेलो, अने कृष्ण तो आ दड़ो शोधवा माटे छेक नदीना तळिया सुधी डूबकी लगावे छे। दोस्तों, आ पाठनो ध्यानपूर्वक अभ्यास करवा बदल आप सर्वनो खूब खूब आभार। गुजराती विषयना बधाज पाठना सॉल्यूशननी लिंक तमने नीचे डिस्क्रिप्शन में आपेली छे अने ऊपर आई बटन में पण मळी जशे। तो आ वीडियो तमे तमारा दोस्तों, भाईबंधो, मित्रों, बहनपणीओ, सखीओ वगैरह ने पण मोकलजो, जेथी तेओ पण आ पाठनो अभ्यास करी शके। अने हाँ, फरी पाछा हवे आपणे मळीशुं आज पाठना भाग 2 साथे।